गुजरात हाईकोर्ट समक्ष राज्य सरकारे मोटू निवेदन आपता जणाव्युं हतुं के राज्यमां रखडતા ઢોર ફરતા હોય ત્યારે હોટસ્પોટ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે તો રખડતા ઢોરના મુદ્દેથી વાત કરે તો ત્રાસની ફરિયાદ હવે 100 નંબર પર કરી શકાશે ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે ત્યારે રખડતા ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટે સરકારની ઝાકળની કાઢી રહી છે તો કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે આ વચ્ચે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી તો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે તો રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે तो आज मुद्दे अपने साथ दुष्यंत दातणिया लाइव जोड़े गया छे बात करें दुष्यंत रखड़ता ढोर मुद्दे एससी में हवे सरकार नो जवाब सामे आव्यो छे शू छे विगत बिल्कुल बात करवामां आवे आरती तो जे प्रमाणे काले हाईकोर्ट में एक आदेश आपवामां आव्यो छे सरकार ने रखड़ता ढोर मुद्दे जे प्रमाणेनी कार्यवाही अत्यार सुधी जे हाथ धरवामां आवी छे तेमां क्यांक ने क्यांक सरकारे तेनुं पालन नथी कर्युं ते स्पष्टपणे आदेश कर्यो छे सरकारे अने सरकारे आगळना समय माटे जे रखड़ता ढोरनी जे प्रक्रिया छे जे मुश्किले लोकोने पड़ी रही छे तेना माटे सरकारने एक्शन लेवा माटेनी सूचन फरी एकवार आप्युं छे हाईकोर्टे जे सरकार छे तेनी झाटकणी पण काढी हती अने कह्युं हतुं के जे प्रमाणेना अगाउ जे कायदा बनाववामां आव्या छे ते कायदा अनुसार हाल प्रमाणे हालनी परिस्थितिमां तो ते काम થઈ નથી રહ્યું માટે કડક આદેશ આપતા તેમણે જણાવ્યું કે રખડતા ઢોર મુદ્દે સરકાર કોઈ ઠોસ નિર્ણય લે અને આગળના સમયમાં કેવી રીતે આ રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવું તેના માટેની જે પ્રક્રિયાઓ સરકારે કરવી જોઈએ તે તમામ કરવી પડશે અને તેના માટે એક નંબરની વાત થઈ હતી કે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે જેમાં પહેલાં ચર્ચા કરવામાં આવી કે 100 નંબર ઉપર ફોન કરીને કોઈ પણ રખડતા ઢોરની કમ્પ્લેટ કરી શકશે પરંતુ એ જે નિર્ણય હતો તે સ્થગિત કરવામાં આવ્યો છે કારણ કે 100 નંબર ઉપર જે ક્રાઇમની ઘટનાઓ હોય છે તેની જે ફરિયાદ થતી હોય છે માટે જે અનેક ફરિયાદો હોય છે તે 100 નંબર પર માટે કોર્ટે સરકારને એક સ્પષ્ટ આદેશ કર્યો છે કે રખડતા ઢોર મુદ્દે એક અલગથી ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે જેનાથી લોકોને જે રખડતા ઢોર મુદ્દે જે સમસ્યાઓ વર્તાઈ રહી છે તે ધ્યાનમાં રાખીને લોકો તે નંબર પર ફોન કરે અને તેનાથી તેમનું જે નિરાકરણ લાવવાનું હોય છે તે લાવી શકાય માટે એક અલગથી એક સરકાર એક નંબર જાહેર કરે તેવું પણ કોર્ટ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે આજે ફરી એકવાર સુનાવણી થવાની છે જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે અને કાલે જ આ ડિસિઝન લીધું હતું કે જે લોકો રખડતા ઢોરના ત્રાસથી મૃત્યુ પામ્યા છે તે લોકોને સરકારે વળતર ચૂકવવું પડશે તેના માટેની જે પણ પ્રક્રિયાઓ હશે તેનો આજે કોર્ટ સમક્ષ સરકારે જવાબ પણ આપવો પડશે રખડતા ઢોર મુદ્દે જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે તેમાં રખડતા જે ઢોર છે તેના માલિક હોય કોર્પોરેશન હોય કે પછી સરકાર હોય આ ત્રણેયમાંથી એકે જિમ્મેદારી સ્વીકારવી પડશે અને જે પણ લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ લોકોને વળતર આપવાની જે વાત છે તે સરકાર કોર્ટે મૂકી છે અને સરકારને આજે આ બાબતે જવાબ આપવા પણ સૂચન કરવામાં આવ્યું છે દુષિત વાત કરી કે 100 નંબર પર ફરિયાદ તો કરી શકાશે પરંતુ આ સાથે સીસીટીવીનું નેટવર્ક પણ વધારવામાં આવશે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તો આ સીસીટીવીનું નેટવર્કના મુદ્દે હાલ કેવી રીતે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે જે વાત કરવામાં આવે તો સીસીટીવીની જે વાત થઈ છે તે પણ હાઈકોર્ટે જ કીધું છે કે જે જે એરિયા તમને પ્રભાવિત લાગે છે સૌથી વધારે રખડતા ઢોર ફરતા જોવા મળતા હોય તેવા એરિયામાં સીસીટીવી લગાવવામાં આવે માટે સરકાર અને કોર્પોરેશન આ બંને એકસાથે મળીને આ કામગીરી આગળના સમયમાં કરી શકે છે જેટલા પણ જે એવા એરિયા છે હોટસ્પોટ છે જ્યાં સૌથી વધારે ઢોર ફરવાની જે દ્રશ્યો જોવા મળે છે જ્યાં સૌથી વધારે ઢોરના હિસાબે જે મૃત્યુઆંક વધ્યો છે જે અકસ્માતો વધ્યા છે તેવા તમામ હોટસ્પોટ ઉપર સીસીટીવી લગાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તમે જે વાત કરી રહ્યા છો ટોલ ફ્રી નંબરની તો સરકારને કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે એક ટોલ ફ્રી નંબર ઝડપથી જાહેર કરવામાં આવે જેનાથી લોકો સીધો તે નંબર ઉપર કોલ કરીને તેમને જે પણ આ રખડતા ઢોરની સમસ્યા છે તે ત્યાં જણાવી શકે અને આ ઢોરનું જે નિયંત્રણ છે જે તેમના ઉપર જે અત્યારે વીતી રહી છે લોકો જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે ક્યાંક ને ક્યાંક આ નંબર જાહેર થશે તો થોડી ઘણી લોકો માટે રાહત રહેશે કારણ કે સીધો તે કોઈને કમ્પ્લેન કરી શકશે અત્યાર સુધી એવું બનતું હતું કે કોર્પોરેશનમાં જ્યારે કમ્પ્લેન કરવામાં આવે ત્યારે ત્યાં લોકો પહોંચે કે ના પહોંચે એટલે ઘણો બધો સમય લાગી જતો હતો અને જે તેમની જે સમસ્યા હતી તેનું નિરાકરણ ના મળી રહ્યું હતું પરંતુ ટોલ ફ્રી નંબર જ્યારે એક વખત જાહેર થઈ જશે ત્યારે તેની કમ્પ્લેન સીધી ઇઝી રહેશે અને જે તે વિભાગ છે તેને ડાયરેક્ટ પહોંચી શકશે દુષ્યંત આ મુદ્દે ઢોરોના માલિકોનું શું કહેવું છે કેમ કે વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે ઢોરોને પકડવા માટે આવે ત્યારે તેઓના માલિકો ઊભા થઈ જાય છે પરંતુ હવે તો 100 નંબર પર ફરિયાદ પણ કરવામાં આવશે અને સીસીટીવીનું નેટવર્ક પણ વધારી દેવામાં આવશે તો હવે તે લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે
ઢોરના માલિકોની વાત કરવામાં આવે તો અગાઉ પણ જ્યારે સરકારે જ્યારે કોર્ટે સરકારને આદેશ કર્યો હતો ત્યારે ઢોર પકડવાની જે પ્રક્રિયા હોય છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ જે ઢોરના માલિકો હોય છે તે લોકોએ લાલ આંખ કરી હતી. જે પણ કોર્પોરેશન વિભાગના કર્મચારીઓ આ ઢોર પકડવા આવે તેમના ઉપર હુમલાઓ પણ થઈ રહ્યા હતા તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે કોર્ટે સરકારે કોર્ટ સમક્ષ આ વાત મૂકી હતી કે આ પ્રમાણેની પ્રક્રિયા થઈ રહી છે તો તેના માટે શું ડિસિઝન લેવું. ત્યારે કોર્ટે જણાવ્યું છે કે જ્યારે પણ કોર્પોરેશન વિભાગના કર્મચારી ઢોર પકડવાની જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે તેમની સાથે પોલીસ પણ રાખવામાં આવે અને જે આ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરે તેમની ધરપકડ પણ કરવામાં આવે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ઢોરના માલિકો છે તેમને જણાવ્યું હતું કે ઢોર અમે પણ એવું ઈચ્છી રહ્યા છીએ કે બહાર ના ફરે, લોકોના અકસ્માત ના થાય તેવી ઢોરના જે માલિકો છે તેમની પણ રજૂઆત હતી, પરંતુ સામે તેમનો ઓપ્શન્સ માંગ્યો હતો કે ઢોરને અમને જે જગ્યા હોય છે મૂકવા માટેની તેના માટેની પણ સરકારે વ્યવસ્થા જે કરાવવાની હોય છે તે કરાવવી જોઈએ, કારણ કે તેમની જોડે એટલી જગ્યાનો અભાવ છે તેના કારણે જ અડધા ઢોર જે હોય છે તે બહાર ફરતા હોય છે. જે પ્રમાણે ગૌચારોની વાત કરવામાં આવે શહેરોમાં અલગ અલગ જગ્યા પર ફક્ત એકથી બે આ જે વ્યવસ્થાઓ હોય છે તે હોય છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઢોર વધારે સંખ્યામાં હોવાથી પણ આ સમસ્યાઓ સર્જાય છે તે પણ કહી શકાય. સમગ્ર માહિતી બદલ આપનો આભાર.